નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત વર્ચ્યુઅલ શાળામાં આપનું સ્વાગત. આપણે વેપાર ખાતાની ચર્ચા કરી. વેપાર ખાતાની સાથે સંકળાયેલા ખર્ચા એટલે કે ઉત્પાદન સાથે સંકળાયેલા ખર્ચા અને કાચો માલ લાવવાના ખર્ચા, ઉત્પાદન પ્રક્રિયા કરવાના ખર્ચા, આ બધા જ ખર્ચાઓને આપણે વેપાર ખાતામાં સંકળાયા, વેપાર ખાતામાં સાંકળીને જોયા. એ બધા જ ખર્ચાઓ વેપાર ખાતાની અંદર સમાવિષ્ટ કરવામાં આવે છે. વેપાર ખાતા સિવાયના એટલે કે ઉત્પાદન પછીના જે ખર્ચાઓ છે એ ખર્ચાઓનો સમાવેશ નફા નુકસાન ખાતામાં કરવામાં આવે છે. અને એ નફા નુકસાન ખાતાને ટૂંકમાં નાનું ખાતું પણ કહેવામાં આવે છે. નફા નુકસાન ખાતું એટલે આપણને ધંધાની સાચું પરિણામ દર્શાવતું ખાતું, ધંધાનો સાચો ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ આપણને નફા નુકસાન ખાતાના માધ્યમ દ્વારા મળી શકે. એટલે કે નફા નુકસાન ખાતાનું જે પરિણામ છે એ ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ કહી શકાય. આગળ વાત કરીએ આપણે તો નફા નુકસાન ખાતાની અંદર ઉત્પાદન પછીની જે વાત છે એને સાથે સંકળાયેલા કયા કયા ખર્ચાઓનો સમાવેશ થાય છે તો એની ચર્ચા આપણે ધ્યાનથી કરીએ અને સમજીએ. તો સૌથી પહેલા ઉત્પાદન કાર્ય પૂરું થયા પછી આપણે માલના વેચાણ માટે ઓફિસ રાખવી પડતી હોય. એ ઓફિસના વહીવટી ખર્ચા, વહીવટી કાર્ય કુશળતા માટે, વહીવટી કાર્યો કરવા માટે આપણે ઓફિસ રાખવી પડતી હોય તો એ ઓફિસની સાથે સંકળાયેલા જે ખર્ચાઓ છે એ ઓફિસ ખર્ચાઓનો સમાવેશ અહીંયા થાય છે. તો ઓફિસ ખર્ચાની અંદર સંદર્ભ સમજીએ તો ઓફિસ ખર્ચા અથવા વહીવટી ખર્ચા કામ કરતા માણસો સાથે સંકળાયેલા ખર્ચા છે. ઉત્પાદન કાર્ય ફેક્ટરી અલગ જગ્યાએ છે, ઓફિસ અલગ જગ્યાએ છે. ફેક્ટરી શહેરની બહારના ભાગમાં પણ હોઈ શકે અને ઓફિસ શહેરની મધ્યના ભાગમાં પણ હોઈ શકે કે જ્યાંથી લોકો માટે ખરીદ વેચાણનું કામ, લોકોને કોન્ટેક્ટ કરવાનું કામ આપણા માટે સરળ બની શકે, લોકો માટે પણ સરળ બની શકે. તો એ બધી દ્રષ્ટિએ આપણે વહીવટી કુશળતા માટે એક ઓફિસનું ગઠન કરતા હોઈએ છીએ, એક ઓફિસની જગ્યા લેતા હોઈએ છીએ અને એ ઓફિસની જગ્યામાં આપણે ઓફિસ કામ એટલે કે આપણું જે ઉત્પાદનનું કાર્ય છે સિવાયના જે બીજા કાર્યો છે એ બધા કાર્યો અહીંયા કરતા હોઈએ છીએ. તો ઓફિસ સાથે સંકળાયેલા ખર્ચા જેને વહીવટી ખર્ચા પણ કહી શકાય એ ખર્ચાઓનો સમાવેશ અહીંયા થાય છે. ઓફિસ ખર્ચાની વાત કરીએ તેમાં સૌથી પહેલા વાત કરીએ તો સેલરી ધંધાના જે કર્મચારીઓ છે, ધંધાની અંદર કામ કરનારા એકાઉન્ટન્ટ છે, મેનેજર છે, ઓફિસ વર્ક કરનારા છે, પટ્ટાવાળા છે, સેવક છે, બધા જ પ્રકારના માણસો ઓફિસમાં કામ કરતા હોય છે. તો એ લોકોના જે પગાર છે એમને જે નિયમિત દર મહિને પગાર આપવાના છે, એમને જે ભથ્થા આપવાના છે, ભથ્થા એટલે પગાર ઉપરાંત વધારાનું મળતી રકમ કે જે રકમ એમને અમુક ચોક્કસ હેતુ માટે આપવામાં આવે છે કે આવા જવાના ખર્ચ માટે એમને ભથ્થા આપવામાં આવતા હોય, દિવસનું દૈનિક ભથ્થું 100 રૂપિયા આપવામાં આવતું હોય કે આવા જવાનો જો ખર્ચ છે એ 100 રૂપિયા તમને એક્સ્ટ્રા આપવામાં આવશે. તો જેટલા દિવસ તમે નોકરી કરો એ 25 દિવસ થતા હોય તો 25 દિવસના 100 લે કે 2500 રૂપિયા એમને એક્સ્ટ્રા મળતા હોય, ભથ્થા 100 રૂપિયા મળતા હોય. બોનસ જે છે એ દિવસ દરમિયાન જ્યારે વર્ષના અંતે દિવાળીના સમયે અથવા તો કંપનીના કોઈ પોતાના પ્રસંગથી પ્રસંગે બોનસ આપવામાં આવતું હોય તે બોનસ પણ કંપનીના કર્મચારીઓને આપવામાં આવે છે. તો કર્મચારીઓને પગાર જે છે જે નિયમિત પગાર આપી દેવો પડે, જે ભથ્થા નિયમિત આપવા પડે એ ખર્ચાઓનો સમાવેશ અહીંયા થાય છે. તો એ ઓફિસ ખર્ચની અંદર પગારનો સમાવેશ થાય એટલે પગાર નિયમિત રીતે દરેકે દરેક કર્મચારીઓને નિયમિત રીતે પગાર આપી દેવો પડે એ પગારનો સમાવેશ આપણે ઓફિસ ખર્ચમાં કરીએ છીએ. અહીંયા ઓફિસમાં કામ કરતા કર્મચારીના પગારની વાત કરીએ છીએ. કારખાનામાં કામ કરતા કર્મચારીઓના પગારની વાત આપણે અગાઉ કરી દીધી છે. અહીંયા ઓફિસમાં કામ કરતા કર્મચારીઓના પગારની વાત કરીએ છીએ. તેના સિક્યોરિટી મેન હોય, કોઈ પણ XYZ વ્યક્તિ જે ઓફિસ સાથે સંકળાયેલો છે એ ઓફિસ સાથે સંકળાયેલા કર્મચારીના પગાર ભથ્થાને બોનસની આપણે વાત કરી રહ્યા છીએ. તો એનો સમાવેશ નફા નુકસાન ખાતાની અંદર થાય. આગળ વાત કરીએ તો આપણી જે જગ્યા આપણે જે ઓફિસ લીધી છે એ પોતાની માલિકીની ના હોય તો ભાડા ઉપર લીધેલી હોય તો એ ભાડા ઉપર દર મહિને આપણે નિયમિત ભાડું એના મકાન માલિકને ચૂકવી દેવું પડે. આપણી ઓફિસ જો ભાડા ઉપર હોય તો એના પર રેન્ટ જે છે એ ભાડું નિયમિત રીતે ચૂકવી દેવું પડે. જગ્યાના પ્રમાણમાં ભાડું નક્કી કર્યું હોય એ પ્રમાણે જે જગ્યા છે એ પ્રમાણે ભાડું આપી દેવું પડે અને નિયમિત રીતે ખર્ચો ખર્ચ છે એટલે એ ખર્ચનો સમાવેશ પણ આપણે ઓફિસ ખર્ચની અંદર કરતા હોઈએ છીએ. ઓફિસ સાથે સંકળાયેલી વસ્તુ છે તો ઓફિસનું ભાડું જે છે એ પણ અહીંયા સમાવિષ્ટ કરવામાં આવે છે. પ્લસ ઓફિસના તમામે તમામ ઓફિસના જગ્યા માટે, એના કર્મચારીઓ માટે ઇન્સ્યોરન્સ યોજનાઓ કદાચ લીધી હોય, આપણે ઇન્સ્યોરન્સની જે સ્કીમ મૂકી હોય અથવા ઓફિસના સાધનો માટે આપણે ઇન્સ્યોરન્સ ઉતરાવેલો, વીમો ઉતરાવેલો હોય, આકસ્મિક કોઈ આગ લાગે અને આપણી બધી વસ્તુ ખાક થઈ જાય તો આપણી પાસે રહેલી જે ઇન્સ્યોરન્સની પોલિસી છે ઇન્સ્યોરન્સના કારણે આપણને
એ જો વીમો ઉતરાવેલો હોય તો આપણને જે નુકસાન થાય એમાંથી થોડું ઘણું નુકસાન પણ આપણને ભરપાઈ થઈ શકે. તો એ જે રિસ્ક જે છે, જે જોખમ ઉઠાવવાની વાત છે, ત્યાં રિસ્કની સામે આપણે ઇન્સ્યોરન્સ પર કવર કરતા હોઈએ છીએ અને ઇન્સ્યોરન્સ ઉતરાવતા હોઈએ છીએ. ઓફિસના સાધનોનો ઇન્સ્યોરન્સ હોય, ઓફિસનો ઇન્સ્યોરન્સ હોય, ઓફિસના માણસોનો ઇન્સ્યોરન્સ હોય, એવા અલગ અલગ પ્રકારના ઇન્સ્યોરન્સની જે સ્કીમો છે, જે વીમાની કંપની દ્વારા બહાર પાડવામાં આવે છે, એ સ્કીમની અંદર આપણે ઇન્સ્યોરન્સ ઉતરાવેલો હોય તો ઇન્સ્યોરન્સનો જે ખર્ચો છે, વીમા પ્રીમિયમનો ખર્ચો ગુજરાતીમાં જેને કહી શકાય, વીમા પ્રીમિયમનો ખર્ચો, એ ખર્ચને પણ આપણે અહીંયા સમાવિષ્ટ કરવો પડે તો એ પણ ઓફિસ ખર્ચ સાથે સંકળાયેલો ખર્ચ ગણી શકાય. આગળ વાત કરીએ ટેક્સ. સૌથી મોટો ભારણ જે છે જે ધંધાદારી વ્યક્તિ માટે ટેક્સનો હોય છે. ધંધાદારી દરેકે દરેક વ્યક્તિએ ટેક્સના જે ચૂકવણી છે નિયમિત કરી દેવી પડતી હોય છે. તો એ કરવેરાનો જે ખર્ચ છે, ઓફિસની જગ્યાનો કરવેરો હોય, મ્યુનિસિપાલિટીનો કરવેરો હોય, ધંધાનો કરવેરો હોય, ધંધાનો કરવેરો પણ ધંધામાંથી ચૂકવી દેવો પડે, જે ધંધાના નફા ઉપર વેરો લાગુ પડતો હોય છે, એનો ખર્ચ સમાવેશ પણ ઓફિસ ખર્ચમાં કરવામાં આવે છે. ઓફિસની લગતી વસ્તુનો વેરો હોય તો એને લગતી વસ્તુનો વેરો પણ આપણે કરવેરો ભરવો પડે છે. ઓફિસની જગ્યાનો વેરો હોય તો જગ્યાનો વેરો પણ ભરવો પડે એવો હોય છે. કેટલીકવાર આપણે ભાડા કરાર કરતા હોઈએ તો આપણે જગ્યા છો ભાડે લીધી હોય, પણ એ જગ્યાનો જે ટેક્સ આવે એ ટેક્સ ખરીદનાર એટલે જે ભાડે લેનાર વ્યક્તિ છે એને ભોગવવાનો હોય છે. જે પણ વ્યક્તિએ ભાડે લીધું છે એ ટેક્સ જે છે એ જગ્યાનો ટેક્સ એ વ્યક્તિએ ભોગવવાનો હોય છે જેને ભાડે લીધું છે. કારણ કે એ જગ્યાનો ઉપયોગ પણ કરે છે, તો જે જેને ભાડે લીધું છે એ ઉપયોગ કરે છે, તો એ ટેક્સનો વેરો ભરવા માટે બંધાયેલો કોણ છે? તો જે જગ્યા વાપરનાર વ્યક્તિ છે, જેને જગ્યા ભાડે લીધી છે એ છે. તો એ પૈસા પણ ધંધાદારી વ્યક્તિ ચૂકવવા પડે છે. એટલે આપણે જગ્યા ભાડે લીધી હોય તો પણ એ સંદર્ભમાં પણ આપણે આ ખર્ચો ચૂકવવો પડે, એના કરવેરા ચૂકવવા પડે. ટેક્સ જે આધારિત નક્કી નવા નવા દર ટેક્સના આવતા હોય, દર વર્ષે ટેક્સ જે આવતો હોય એ ટેક્સ આપણે ભરવો પડે. તો એ ટેક્સ એટલે કરવેરાનો પણ એમાં સમાવેશ થાય છે, અને ધંધાના કરવેરાનો પણ સમાવેશ થાય છે કે ધંધાના જે વેરો થાય, જે નફો થાય, એના ઉપર નફા ઉપર જે ટકાવારી પ્રમાણે ટેક્સ ગણવામાં આવતો હોય, ટેક્સ અહીંયાથી ગણવામાં આવે છે અને ગણતરી કરીને આપણે એને ખર્ચ તરીકે બતાવવો પડે છે. તો આ પ્રકારનો ખર્ચો જે છે એ ખર્ચો પણ આપણે બતાવવો પડે. ધંધાની અંદર પત્ર વ્યવહાર કરવા પડતા હોય, બહારગામના પક્ષકારો સાથે લેવડ દેવડ કરવી પડતી હોય, પત્ર વ્યવહારો કરવા પડતા હોય, તો એ સંજોગોમાં આપણે ઇમરજન્સીમાં તાર પણ કરવા પડે, ટપાલનો ખર્ચ પણ થાય, કોઈ બધી વસ્તુઓ મોકલવી પડે, કેટલાક કાગળિયા મોકલવા પડે, કેટલાક કાગળિયા મંગાવવા પડે, તો એ બધા જે ખર્ચા થતા હોય છે એ બધા તાર ટપાલ ખર્ચ ખાતે લખાતા હોય છે. તો એની માટે ટિકિટો લેવી પડે. તો પેઢી કે દરરોજ 2-5 રૂપિયાની ટિકિટ લેવા ના જાય. પેઢી તો એક સાથે 100-200 રૂપિયાની ટિકિટ ખરીદી લે અને પછી એનો ઉપયોગ કરી રાખે, અને જ્યારે ખૂટે ત્યારે પછી નવેસરથી બીજી 100-200-500 રૂપિયાની ટિકિટ પોતાની જરૂરિયાત પ્રમાણે ખરીદે. એટલે એ બધો જે તારટપ્પાનો ખર્ચ છે એ પણ કંપનીમાં પેઢીમાં મોટી રકમનો આવતો હોય છે. રોજબરોજના પત્ર વ્યવહારના સંદર્ભમાં એ ખર્ચાને પણ આપણે ધ્યાનમાં લેવો પડે અને તારટપ્પાલ ખર્ચ આપણે લક્ષમાં લઈને કામ કરવું પડે. તો ઓફિસ ખર્ચમાં તારટપ્પાલ ખર્ચ અલગ અલગ પ્રકારના વેપારીઓ, અલગ અલગ દૂર બેઠેલા વેપારીઓ સાથે કામ કરવાનું હોય તો આ પ્રકારનો ખર્ચ કરવો પડતો હોય છે, પત્ર વ્યવહાર કરવા પડતા હોય છે. તો તારટપ્પાલના ખર્ચ જે છે એ ખર્ચ પણ આપણે લક્ષમાં લેવો પડે. તો તારટપાલ ખર્ચ, કુરિયરની સેવા લીધી તો કુરિયરનો ખર્ચ પણ સમાવિષ્ટ આવે, કુરિયરની સેવાઓ પણ લેવામાં આવતી હોય છે, તો એનો સમાવેશ પણ કુરિયર ખર્ચમાં પણ ધ્યાનમાં લેવો પડે. તો એ પણ વસ્તુને લક્ષમાં લેવાની છે. પછી ધંધાની અંદર નાની નાની સ્ટેશનરી છે, કોમ્પ્યુટરની સ્ટેશનરી છે, સ્ટેપલર છે, પિન છે, નોટબુકો છે, ડાયરીઓ છે, પેન છે, પેન્સિલ છે, રબર ફૂટપટ્ટી, આવી ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે. ઓફિસ વર્કની અંદર તો ઘણી બધી વસ્તુનો ઉપયોગ થતો હોય છે અને ઓફિસના કર્મચારીઓની બધી ફેસિલિટી આપણે સ્ટેશનરી પૂરી પાડવી પડતી હોય છે. તો એ જે બધી ખર્ચો છે, સ્ટેશનરી છપાવણીનો ખર્ચ છે, એ પેઢીમાં મોટી રકમનો આવતો હોય છે. તો એ ખર્ચો પણ ફાઇલિંગો કરવી પડે, એવી અલગ અલગ પ્રકારના ઘણા ખર્ચા સ્ટેશનરી સાથે સંકળાયેલા છે. તો એ સ્ટેશનરીનો ખર્ચ પણ કરવો પડતો હોય છે. તો એ સ્ટેશનરીની છપાવણી ખર્ચ પણ આપણે કહી શકીએ. એ સ્ટેશનરી છપાવણી ખર્ચ, કોઈ વસ્તુ છપાવવી પડે, કોઈ વસ્તુ બનાવડાવી પડે, તો એ બધી વસ્તુનો ખર્ચ પણ સમાવેશ પણ અહીંયામાં થઈ જાય છે. એટલે સ્ટેશનરી છપાવણી ખર્ચ તરીકે નોંધ કરવી પડે. તો ઓફિસની અંદર સ્ટેશનરી છપાવણી ખર્ચની પણ નોંધ થાય. છપાવણી એટલે જે બિલ બુકો છપાવવી પડે, જે આપણા પોતાના લેટરહેડ છપાવવા પડે, એની વાત છે. સ્ટેશનરીની જ વાત જનરલ વાત છે. છપાવણી જે છે આપણે છાપવી પડતી વસ્તુઓ જે છે એને સંદર્ભમાં આપણે એ વસ્તુ ખર્ચ કરવો પડે, એ પણ સ્ટેશનરી છપાવણી ખર્ચમાં સમાવેશ થઈ જાય. તો સ્ટેશનરીની છપાવણી ખર્ચમાં એનો સમાવેશ થાય છે.
પછી ધંધાના કેટલાક કાનૂની ખર્ચાઓ પણ થતા હોય, ધંધાનો કેસ ચાલતો હોય, ધંધા ઉપર કોઈએ કેસ કર્યો હોય ને આપણે એ કેસ લડવાનો હોય તો આપણે બચાવ પક્ષ તરીકે આપણો વકીલ રાખવો પડે, આપણે ધંધાએ કોઈ વ્યક્તિ કોઈ પેઢી ઉપર કેસ કર્યો હોય, કોઈ જગ્યાએથી પૈસા લેવાના હોય અને એ સંજોગોમાં આપણે કોઈ પેઢી કે કંપની ઉપર કેસ કર્યો હોય, તો બંને પ્રકારના સંજોગોમાં કાનૂની ખર્ચનો સમાવેશ થાય છે. આપણે કાનૂની ખર્ચા કરવા પડે, વકીલો રોકીએ, વકીલોના ખર્ચા કરવા પડે, જે સ્ટેમ્પ થતું હોય, જે ફી થતી હોય, જે બીજા અન્ય ખર્ચાઓ થતા હોય કોર્ટ કચેરીના, તો એ ખર્ચાઓનો સમાવેશ કરવો પડે. એ ખર્ચાઓનો સમાવેશ આપણે કાનૂની ખર્ચના મથાળા હેઠળ કરતા હોઈએ છીએ કે કાનૂની ખર્ચમાં એ બધા ખર્ચાનો સમાવેશ થાય છે. તો આવા કાનૂની ખર્ચાઓ પણ ઓફિસ ખર્ચમાં સમાવેશ કરવામાં આવે છે. ઓફિસ સાથે સંકળાયેલા ખર્ચા છે. કાનૂની બાબતોનું જે નિયમન છે, જે નિયંત્રણ છે, ઓફિસથી થતું હોય છે. એટલે ઓફિસમાં એની બધી ફાઇલોને બધું સચવાયેલું હોય ને એ બધી વસ્તુઓ ત્યાંથી ફોલોઅપ થતી હોય તો એ ઓફિસ ખર્ચની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે કાનૂની ખર્ચ. અહીંયા રિલેટેડ વસ્તુઓ છે, જે હેડિંગ છે, મેઇન હેડિંગોની સાથે સંકળાયેલા ખર્ચા કયા કયા છે એને આપણે સમજવાના છે. મેઇન ચાર હેડિંગ, મુખ્ય ચાર હેડિંગ છે. ઓફિસ ખર્ચા છે, નાણાકીય ખર્ચા છે, અન્ય ખર્ચાને નુકસાન છે અને વેચાણ વિતરણ ખર્ચા છે. ચાર મુખ્ય હેડિંગ છે અને ચાર મુખ્ય હેડિંગના લક્ષમાં આપણે ધ્યાનથી સમજવાનું છે કે કયો ખર્ચ કોની નીચે જશે. આ વસ્તુ એટલા માટે જરૂરી છે વિદ્યાર્થી મિત્રો કે જેથી કરીને તમને ખર્ચનું બાયફર્ગેશન, ખર્ચનું વર્ગીકરણ તમને બરાબર આવડી જાય કે આ ખર્ચો વેચાણ વિતરણનો ખર્ચો છે, આ ખર્ચો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નોંધાવાનો છે, પણ આ ખર્ચો વેચાણ વિતરણનો, આ ખર્ચો અન્ય ખર્ચ છે, આ ખર્ચો નાણાકીય ખર્ચ છે, આ ખર્ચ ઓફિસ ખર્ચ છે, એવું આપણે ઓળખવું જરૂરી છે. કારણ કે એને આધારે આપણે આગળ જે ભવિષ્યમાં નામાના મૂળ તત્વો ભણવાના છે, જે એકાઉન્ટન્સી ભણવાનું છે, એમાં આ બધી વસ્તુની જરૂર પડશે. એટલે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. તો કાનૂની ખર્ચાઓનો સમાવેશ પણ એમાં કરવામાં આવે છે. પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા આપણે આપણા હિસાબોનું ઓડિટ કરાવવું પડે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આપણા હિસાબોનું ઓડિટ કરીને આપણને સર્ટિફિકેટ આપે કે આ હિસાબો સાચા છે, હિસાબી દ્રષ્ટિએ સાચા છે, એવું પ્રમાણપત્ર આપે. તો એ હિસાબો વધારે વિશ્વસનીય બની જાય, આપણા હિસાબો વધારે વિશ્વસનીય બને, કંપની દ્વારા માટે તો ફરજિયાત છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું ઓડિટ કરાવવું. પણ એ ઉપરાંત નવા સંજોગોમાં એકાકી વેપારી પેઢીને ભાગીદારી પેઢીનું પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા ઓડિટ થાય જરૂરી છે, જેથી નાની નાની કોઈ પણ ભૂલો હોય અથવા હિસાબી ગોલમાલ કોઈ થઈ હોય એ બધી પકડી શકાય અને એનો ત્વરિત ઉકેલ લાવી શકાય. તો હિસાબી દ્રષ્ટિએ હિસાબોનું જે ચેકિંગ છે, ચેકિંગ કરવાનું કામ જે છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરે છે, અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે છે એના બદલામાં ફી તરીકે ઓડિટ ફી, ઓડિટ કરવાની ફી એ ઓડિટ ફી તરીકે વસૂલ કરે છે, જે સીએ થયેલી વ્યક્તિઓ કરી શકતી હોય છે, જે આપણા હિસાબો ઓડિટ કરે છે અને આપણા હિસાબોનું પ્રમાણપત્ર આપે છે. એ પ્રમાણપત્ર આપ્યા પછી જ આપણે આપણા હિસાબોને જાહેર કરી શકીએ છીએ. પબ્લિકમાં આપણે આપણા હિસાબો ત્યારે જ મૂકી શકીએ જ્યારે એ કોઈ પ્રમાણિત થયેલા હોય, એ પ્રમાણિત થયેલા હિસાબો જ આપણે રજૂ કરી શકીએ છીએ. એટલે આ વસ્તુને બરાબર લક્ષમાં રાખજો. ઓડિટ ફી એટલે ઓડિટ કરાવવાની ફી, હિસાબો ઓડિટ કરાવવા પડે, ચેકિંગ કરાવવા પડે, હિસાબોની વિશ્વસનીયતા ચકાસવી પડે અને એને આધારે આપણો હિસાબો થાય એ ઓડિટ તરીકે, ઓડિટ થયા પછી આપણે એને જાહેર કરી શકીએ. તો એ ઓડિટની ફી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સેવા નથી કરતો, એ આપણને ઓડિટ ફી વસૂલ કરે છે આપણી પાસેથી. વીજળી ખર્ચ, ઓફિસની અંદર પણ વીજળીનું બિલ આવતું હોય, એસી ચાલતા હોય, ફ્રીજ ચાલતા હોય, કોમ્પ્યુટર સ્ટેશનરીમાં કોમ્પ્યુટરનું કામ થતું હોય, લાઇટ પંખા ચાલતા હોય, તો એ બધાનું જે વીજળી બિલ છે એ વીજળી બિલ, વીજળી ખર્ચ જે છે એ ખર્ચનો સમાવેશ પણ આપણે અહીંયા કરવાનો છે. કારખાનાનું વીજળી બિલ અલગ છે, ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કારખાનાનું વીજળી બિલ અલગ છે અને ઓફિસનું વીજળી બિલ અલગ છે. જ્યારે દાખલામાં સ્પષ્ટ સૂચના ન હોય, ખાસ તો વીજળી બિલ કીધું હશે અથવા વીજળી ખર્ચ કીધું છે, તો આપણે એવું માની લેવાનું છે કે ઓફિસનો ખર્ચ, તો આપણે ઓફિસ ખર્ચ તરીકે નોંધ કરવાનું છે. કારખાનાનું વીજળી બિલ ના કીધું હોય તો આપણે વીજળી બિલને કારખાનાનું છે એવું માનવાનું નથી, આપણે વીજળી બિલને નનુમાં ઉધાર બાજુ એ નોંધ કરવાની છે. તો આ બધા ખર્ચાઓ જે છે એ ખર્ચાઓ હંમેશા ઉધાર થાય અને ખર્ચાઓ નફા નુકસાન ખાતામાં જ ઉધાર થાય. તો આ ખર્ચાઓને આપણે લક્ષમાં લેવાના છે. જેટલી બી વીજળી બિલ જે છે, વીજળીનું બિલ જે ચૂકવવાનું આવે, દર બે મહિને વીજળી બિલ આવતું હોય, તો એ ખર્ચ જે છે એ આપણે ઓફિસ ખર્ચ તરીકે ધ્યાનમાં લેવો પડે. પછી આગળ વાત કરીએ તો મિલકતનું સમારકામ ખર્ચ કરવો પડે. મિલકત કોઈ પણ બગડી જાય, બે ત્રણ ચાર વર્ષ સુધી મિલકત સરસ રીતે ચાલે, પણ એ મિલકતમાં ક્યાંક ને ક્યાંક કોઈ પ્રોબ્લેમ આવે તો એ મિલકતનું સમારકામ કરાવવું પડે. નાના મોટા પાર્ટ્સ બદલવા પડે, ધંધાની અંદર મશીન, ઓફિસની અંદર જે આરો પ્લાન્ટ હોય પાણી પીવાનો, એની અંદર કોઈ ખરાબી આવે, ફ્રીજમાં કોઈ પ્રોબ્લેમ થાય, એસીમાં પ્રોબ્લેમ થાય, આવી કોઈ પણ મિલકત
ધંધાની જે કારખાનાની મિલકત છે એની અંદર પણ કોઈ પ્રોબ્લેમ થાય, તો કોમ્પ્યુટરની અંદર કંઈ પ્રોબ્લેમ થાય, તો એવા કંઈ પણ પ્રોબ્લેમ થાય તેનું સોલ્યુશન લાવવા માટે એના જે તે વ્યક્તિને બોલાવવામાં આવે ને એને તેની પાસે રિપેરિંગ કરવામાં આવે, નવી વસ્તુ નાખવી પડે તો એ નાખવામાં આવે અને એ ચાલુ કન્ડિશનમાં લાવવાનો ખર્ચ કરવો પડે. એને સમારકામ ખર્ચ કે રિપેરિંગ ખર્ચ પણ કહી શકાય. એ સમારકામ ખર્ચની પણ નોંધ આપણે અહીંયા કરવામાં આવે છે, મિલકતનું સમારકામ ખર્ચ. પછી પ્રોવિડન્ટ ફંડની વાત કરી. પ્રોવિડન્ટ ફંડ જે છે એ ધંધાના જેટલા બી કર્મચારીઓ છે એ લોકો પોતાના પગારમાંથી પ્રોવિડન્ટ ફંડ કપાવે છે. બદલામાં પેઢી પણ એટલી જ રકમ પ્રોવિડન્ટ ફંડ સ્વરૂપે આપે છે. તો પ્રોવિડન્ટ ફંડમાં એ ફાળો આપ્યો કહેવાય. તો કંપની કે પેઢી દ્વારા જે પ્રોવિડન્ટ ફંડમાં રકમ આપવામાં આવે છે એને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કહેવાય. એ દર મહિને નિયમિત રીતે આપી દેવો પડે. દર મહિને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો જેમ કર્મચારીઓના પગારમાંથી કપાય એમ આ એટલા જ રકમ ધંધાએ પોતે ઉમેરવી પડે. તો એ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો જે છે એ પણ ખર્ચ છે અને એ ઓફિસ ખર્ચની અંદર સમાવિષ્ટ કરવાનો છે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. તો આ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પણ આપણે નોંધવો પડે, એ ખર્ચ તરીકે નોંધ કરવી પડે. આગળ વાત કરીએ, સ્ટાફ વેલફેર ખર્ચ. સ્ટાફના વેલફેર એટલે કે સ્ટાફ કલ્યાણ માટે. સ્ટાફ કલ્યાણ માટે આપણે એમને આવવા જવાની, એમના ચાઇલ્ડ કેર એટલે એમના બાળકો માટે આપણે એમને કોઈક સુવિધા પૂરી પાડીએ છીએ. એના બાળકોને કંઈક સારું પોષણ મળી રહે અથવા એવી કોઈ વ્યવસ્થા આપણે ઊભી કરી શકીએ કે જેથી કરીને એમને એક સારી સુવિધા પ્રાપ્ત થઈ શકે. ચાઇલ્ડ કેરની વાત છે કે એમના બાળકો માટે ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ, એમના બાળકો માટે ભણવા માટે જ્યાં સુધી ભણે ત્યાં સુધી પૈસાની સગવડની સુવિધા, એમને વિના વ્યાજે લોન આપવાની, આવી બધી સુવિધાઓ સ્ટાફના વેલફેર માટે, સ્ટાફના કલ્યાણ માટે કરવામાં આવતી હોય છે. એ ઘણી બધી પેઢીઓ કરતી હોય છે. તે ખર્ચ જે છે એ સ્ટાફ વેલફેર ખર્ચ છે. બાળકોનો ઇન્સ્યોરન્સ એટલે કે આખી જેટલા બી કર્મચારી કામ કરતા હોય એમનો ફેમિલી ઇન્સ્યોરન્સ ઉતરાવવામાં આવે, એનું પ્રીમિયમ કંપની પર પેઢી ભોગવે, તો એ પણ એક સારી બાબત છે. પેઢી દ્વારા એમના હેલ્થ ઇન્સ્યોરન્સ ઉતારવામાં આવે, મેડિક્લેમ ઉતારવામાં આવે અને એ બદલામાં એનું પ્રીમિયમ પેઢી ભોગવે, તો કર્મચારીઓ ભોગવવું પડે નહીં અને કંઈ પણ આકસ્મિક કંઈ બી સંજોગ એવા થાય તો એમને મોટી રકમ જે છે હોસ્પિટલમાં દાખલ થવાને કારણે જે ખર્ચ થાય અથવા અન્ય કોઈ પણ ખર્ચ થાય એમાં મોટી રકમનો સપોર્ટ એમને મળી શકે કર્મચારીઓને. એ માટે કંપની કે પેઢી દ્વારા એ ખર્ચ ભોગવવામાં આવતો હોય છે, ઇન્સ્યોરન્સનો ખર્ચ ભોગવવામાં આવતો હોય છે. અને શરીરના કોઈ પણ પાર્ટ્સ હોય તો એના માટે એવું ચેકિંગ કરવામાં આવે, એક તરફ કે દાંતનો અથવા આંખનો કોઈ મેડિકલ કેમ્પ કંપનીની અંદર જ એના આઈ સ્પેશિયાલિસ્ટ કે દાંતના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર આવે અને દરેક કર્મચારીઓનો પટ્ટાવાળથી માંડીને બધા જ કર્મચારીઓ ઉપરી અધિકારીઓ સુધીનું ચેકિંગ કરવામાં આવે અને એમને કંઈ પણ પ્રોબ્લેમ જણાય તે પ્રોબ્લેમ માટે સોલ્યુશન લાવવા માટે દૂર કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે અને એનો ખર્ચ કંપની કે પેઢી ભોગવે, તો એ પણ સ્ટાફ વેલફેર છે. સ્ટાફના કલ્યાણ માટે, એમની હેલ્થ માટે, એમના ફેમિલી સપોર્ટ માટે કંઈ પણ કરવામાં આવે, બધી જ વસ્તુઓ હેલ્થ કેર છે, સ્ટાફ વેલફેર છે. પછી વેકેશન લીવ, એટલે ઘણીવાર એમને વેકેશનમાં રજાઓ આપવામાં આવે. સારું પરફોર્મન્સ કરનારા વ્યક્તિઓને કંપની કે પેઢી દ્વારા એમને વેકેશન સ્પોન્સર કરવામાં આવે. સમગ્ર વર્ષ દરમિયાન એક કે બે પિકનિક પેઢી દ્વારા ગોઠવવામાં આવે અને એનો સમગ્ર ખર્ચો પેઢી ભોગવે. બધા જ કર્મચારીઓને એક કે બે દિવસ પિકનિક માટે લઈ જાય અને એનો તમામ ખર્ચો પેઢી ભોગવે, તો એ સ્ટાફ વેલફેર છે. સ્ટાફના માણસો એકદમ ફ્રેશ થઈ જશે, આમના કામના બર્ડનમાંથી એ લોકો એક બે દિવસ એમને આરામ મળશે ને એનો તમામ ખર્ચો પેઢી દ્વારા ભોગવવામાં આવે, તો એ પણ એક સારી બાબત ને સરાહનીય બાબત છે. કર્મચારીઓ આવી બધી વસ્તુઓને પેઢી જે કર્મચારીઓ માટે કરે છે, કર્મચારીઓની ફેમિલી માટે કરે છે, એની પ્રશંસા કરે છે અને એટલી જ સામે વફાદારીપૂર્વક કામ પણ કરતી હોય છે કે કર્મચારીઓને પણ એમ થાય છે કે આપણી કંપની અથવા આપણી પેઢી આપણું ધ્યાન રાખે છે તો આપણે સામે એમને વફાદારીપૂર્વક કામ કરવું જોઈએ. તો આ પ્રમાણેની વ્યવસ્થાઓ પણ જોવા મળે છે. તો સ્ટાફના વેલફેર માટેની વ્યવસ્થા, અલગ અલગ પ્રકારના સંજોગોમાં એમને અલગ અલગ પ્રકારની વેલફેરની વ્યવસ્થા, એમની ફિટનેસ માટે કેટલીક પેઢીઓની અંદર નાનું જીમ બનાવવામાં આવે કે જ્યાં એ જીમ આખા દિવસ દરમિયાન ખુલ્લું હોય, જે કોઈ પણ કર્મચારી હોય એને જીમ કરવું હોય અથવા જીમની અંદર પ્રેક્ટિસ કરવી હોય તે કરી શકે, આઉટડોર ગેમ માટે એક રૂમ બનાવવામાં આવે, કર્મચારીઓ ફ્રેશ થઈ શકે. આવી ઘણી બધી વસ્તુઓ જે છે કે જે સ્ટાફ વેલફેર માટે કરવામાં આવતી હોય છે. સ્ટાફ વેલફેરનો ખર્ચ છે, તો એ ખર્ચાની પણ આપણે વાત કરી. તો આ રીતે ઘણા બધા ખર્ચાઓ એમાં સમાવિષ્ટ થતા હોય છે. પછી સ્ટાફની ટ્રેનિંગ માટેનો ખર્ચ છે. સ્ટાફને તાલીમ આપવી પડે, નવા કોઈ પણ સંજોગો પરિસ્થિતિ આવે તો એ પ્રમાણે સ્ટાફને તાલીમ આપીને તૈયાર કરવા પડે.
તો એમને તાલીમ આપીને તૈયાર કરવાનો ખર્ચ પણ પેઢી ભોગવે છે. અમુક વાર બધા જ કર્મચારીને ભેગી ટ્રેનિંગ આપવાની હોય તો હોટલમાં મોટી ટ્રેનિંગ ગોઠવવામાં આવે, એનો ખર્ચો પેઢી ભોગવતી હોય છે. એમાં એમને ટ્રેનિંગ આપવામાં આવે, બહારથી સ્પેશિયલ ટ્રેનરો બોલાવવામાં આવે, એમનું પણ પેમેન્ટ કરવામાં આવતું હોય છે. તે તાલીમ પાછળ પણ કેટલીક વાર ઘણો બધો ખર્ચો થતો હોય છે, અને તાલીમ માટે કેટલીક વાર બહાર મોકલવામાં આવે છે કર્મચારીઓને, પણ બહાર મોકલવામાં આવે તો એનો પણ ખર્ચ થતો હોય છે. તો સ્ટાફ તાલીમનો ખર્ચ પણ કંપની કે પેઢી ભોગવતી હોય છે. તો અહીંયા એ વસ્તુનું લક્ષ્ય આપણે રાખવું પડે. વેચાણ વિતરણના ખર્ચા છે, વેચાણ અને વિતરણના ખર્ચા તો સેલ્સમેનો રાખેલા છે, એમના પગાર કોમિશન ને બોનસ સેલ્સમેનને પગારથી આપણે રાખ્યા હોય, પણ સાથે સાથે એમને એક લાલચ મળી રહે, વધારે કામ કરવા માટેની પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહે માટે આપણે એમને અમુક ટાર્ગેટથી વધારે જો વેચાણ થશે તો એમને કમિશન મળશે એવી એક વાત આપણે કરી હોય. તો સેલ્સમેન જે છે એ વધારે વેચાણ માટે પ્રોત્સાહિત બને, એને ખબર છે કે વધારે વેચાણ કરવાથી મને વધારે આર્થિક ફાયદો થવાનો છે, મને કમિશન મળવાનું છે, તો એ વધારે અસરકારકતાથી ધંધામાં મહેનત કરશે, વધારે સમય આપીને ધંધાકીય પ્રવૃત્તિમાં પોતાનું જે વેચાણ છે વધારવાનો પ્રયત્ન કરશે. તો એ સેલ્સમેનનું કમિશન જે છે એ અને પગાર વેચાણ વધારવા માટેના ખર્ચ તરીકે કરીએ છીએ. વેચાણ વિતરણ ખર્ચાનો મતલબ વેચાણ અને વિતરણ સાથે સંકળાયેલા ખર્ચા છે. તો વેચાણના ખર્ચાઓની અંદર આપણે આ ખર્ચાઓનો સમાવેશ કરી શકીએ. સેલ્સમેનનો પગાર, કમિશન, બોનસ, ભથ્થું, એને બી દૈનિક ભથ્થું હોય, એને દિવસ દરમિયાન જેટલું બી વ્હીકલ ફેરવે એના બદલામાં 100 રૂપિયા દિવસનું પેટ્રોલ એલાઉન્સ પણ આપવામાં આવતું હોય. તો આવા બધા અલગ અલગ પ્રકારના એલાઉન્સ ભથ્થા આપવામાં આવતા હોય, તો એ ખર્ચાનો પણ સમાવેશ થાય છે. પછી ટ્રાવેલિંગ ખર્ચ છે. સેલ્સમેનને કેટલીક વાર બહારગામ આપણે મોકલવા પડે ધંધાકીય એકમના હેતુથી, ધંધાકીય એકમના માલનું વેચાણ કરવા માટે એમને બહારગામ ટ્રાવેલિંગ માટે મોકલવા પડે, તો એ ટ્રાવેલિંગનો ખર્ચ પણ પેઢીએ ભોગવવાનો હોય છે. સેલ્સમેનનો મુસાફરી ખર્ચ એને કહી શકાય, એની અંદર રસ્તામાં જે કંઈ પણ ખર્ચા થાય એને મુસાફરીનો ખર્ચ થાય, એ બધો જ ખર્ચો પેઢી ભોગવતી હોય છે. તે સેલ્સમેનનો મુસાફરી ખર્ચ એ વેચાણ વિતરણનો ખર્ચ કહી શકાય. પછી શોરૂમના ખર્ચા, કેટલીક વસ્તુઓને વેચવા માટે શોરૂમ બનાવવો જરૂરી છે, અને શોરૂમમાં આવીને લોકો જુએ, ધ્યાનથી જુએ, સમજે, એની ચર્ચા કરે સેલ્સમેન સાથે, અને પછી એ ખરીદવાનું ડિસિઝન લે. તો ત્યાં શોરૂમ જે છે એ બહુ જરૂરી બની જાય છે. શોરૂમ એ ડિસ્પ્લે માટેનું એક સાધન છે, જે લોકો જોઈ શકે એ માટેની એક વ્યવસ્થા છે. તો મોટે ભાગે સોના ચાંદીના અંદર આપણે વધારે જોતા હોય છે કે સોના ચાંદીના શોરૂમ હોય છે, અને એની અંદર બધા લોકો શોરૂમમાં આવીને સોના ચાંદીની અલગ અલગ ડિઝાઇનો જોઈને ખરીદી કરતા હોય છે. તો અહીંયા અલગ અલગ પ્રકારની વસ્તુઓ અને વેરાયટી જોવા મળતી હોય છે. અહીંયા પેઢીની વાત કરીએ તો પેઢીએ શોરૂમ રાખવો પડે, એ શોરૂમની અંદર માણસોનો પગાર આપવો પડે, શોરૂમની અંદરના લાઇટ બિલ થતા હોય, શોરૂમની અંદર ખર્ચા થતા હોય, તો એ શોરૂમની અંદર જે પણ કંઈક ખર્ચા થાય છે એ બધા ખર્ચા શોરૂમના ખર્ચા છે. શોરૂમ ભાડે રાખ્યો હોય એનો ખર્ચ થાય, એની અંદર જે કંઈ પણ લાઇટ બિલ આવતું હોય એનો ખર્ચ થાય, તે બધા પ્રકારના ખર્ચાઓ કંપનીએ ભોગવવા પડતા હોય છે, પેઢીએ ભોગવવા પડતા હોય છે. કેટલીક જગ્યાએ તો સેલ્સમેનનો જે ડ્રેસ કોડ છે એ પણ સમાન હોય, તે બધાને સમાન રીતે ડ્રેસ આપવા માટે પણ પેઢીએ ખર્ચો કરવો પડે. પેઢી દ્વારા એ પ્રકારનું કાપડ આપવામાં આવે, અને કાપડને આધારે દબામાં તમામ લોકોનો ડ્રેસ કોડ ડ્રેસ સરખો રહે એવો ડ્રેસ કોડ સરખો રહે એવો પણ ખર્ચ કરવામાં આવતો હોય છે. તો આ પ્રકારના ખર્ચાઓ શોરૂમના ખર્ચાઓ છે, જે શોરૂમ સાથે સંકળાયેલા છે, પણ શોરૂમનો હેતુ એ છે કે વેચાણ થાય, એટલે વેચાણ વિતરણ સાથે સંકળાયેલો ખર્ચો છે. શોરૂમના ખર્ચાની વાત કરી. પછી પેકિંગ ખર્ચ, વસ્તુનું આગળ વાત કરીએ એમ પેકેજિંગ અલગ છે. લિક્વિડના ફોર્મમાં કોઈ વસ્તુ કોઈ નાના પેકિંગમાં તૈયાર થતી હોય એને પેકેજિંગ કહી શકાય, પણ એવા 10 નાના નાના મોટા પાઉચ ભેગા થઈને એક મોટું પેકિંગ આ પ્રમાણે કરવામાં આવે તો એ પેકિંગ ખર્ચ છે. એટલે પેકેજિંગ ખર્ચ ને પેકિંગ ખર્ચનો ડિસ્ટન્સ ખાસ સમજજો. પેકેજિંગ ખર્ચ એ કોઈ પણ તાત્કાલિક ધોરણે માલને સાચવવા માટેની, વસ્તુને સાચવવા માટેની વ્યવસ્થા છે, અને પેકિંગ જે છે એ તમામે તમામ વસ્તુ તૈયાર થયા પછી એને લાંબો સમય સાચવવા અને ડિલિવરી કરવા માટે ઉપયોગમાં લેવાતું સાધન એ પેકિંગ ખર્ચ. પછી જાહેરાત ખર્ચા પણ કરવા પડતા હોય છે, જે કંપનીમાં પેઢીઓ દ્વારા અલગ અલગ પ્રકારના જાહેરાતના માધ્યમોથી જાહેરાત કરવામાં આવે તો લોકો જોઈ શકે. જો દીખતા એવો બીખતા એનો સામાન્ય નિયમ જાહેરાતમાં લાગુ પડે છે, લોકો જોવે, લોકોની નજર સામે આવે તો લોકો ખબર પડશે કે આ પ્રકારની વસ્તુ છે અને લોકો ખરીદવા માટે પ્રેરાશે. તો જાહેરાત પાછળ પણ ખર્ચ કરવો પડતો હોય છે, તો જાહેરાત ખર્ચનો પણ સમાવેશ અહીંયા થાય છે.
પછી કંપનીઓ પેઢીઓ દ્વારા ડિલિવરી વાન રાખવામાં આવે છે. એ ડિલિવરી વાન જે છે એ જે તે જગ્યાએ માલ પહોંચાડવા માટેની વ્યવસ્થા છે. આપણા ગોડાઉનમાંથી માલ લઈને એ જે તે જગ્યાએ જાનો પણ ઓર્ડર છે ત્યાં માલ પહોંચાડે છે. પોતાની ડિલિવરી વાન પેઢીએ વસાવેલી છે તો એનો ડ્રાઈવરનો પગાર, એનો પેટ્રોલ ડીઝલનો ખર્ચ, એનો રાખરખાવ ખર્ચ, મેન્ટેનન્સ ખર્ચ પણ કરવામાં આવતો હોય છે. એ બધા જ ખર્ચાઓ ડિલિવરી વાન સાથે સંકળાયેલા છે. ડિલિવરી વાનની સાથે સંકળાયેલા તમામ ખર્ચાઓ એ ડિલિવરી વાનના ખર્ચ, વિતરણ વ્યવસ્થા છે. ડિલિવરી વાન રાખવી એ વિતરણ વ્યવસ્થાનો ભાગ, વિતરણ માટે, એટલે જે તે જગ્યાએ માલ પહોંચાડવા માટે આપણે ડિલિવરી વાન રાખેલી છે. હવે આપણે વાત કરી છે નફાનુકસાન ખાતાનો નમૂનો. નફાનુકસાન ખાતાની અંદર શું, તો ઉત્પાદન પછીના ખર્ચાઓ અને તમામે તમામ આવકો એનો સમાવેશ થાય છે. જે ઉપજો કે આવકો છે એનો સમાવેશ આપણે નફા નુકસાન ખાતાની અંદર કરવાનો. સૌથી પહેલા વાત કરીએ તો નમૂનાની અંદર ખાલી જગ્યાનું, તારીખ ખાલી જગ્યાના રોજ પ્રસ્તાવ વર્ષનું નફા નુકસાન ખાતું, આવું હેડિંગ મારવામાં આવે છે. 31/3 ની મોટે ભાગે તારીખ હોય છે, ઉધારને જેમાં બે વિગતો હોય છે, અને ફોર્મેશનની અંદર આપણે વિગત રકમ તરીકે દર્શાવતા હોઈએ છીએ. એ જ વસ્તુને આપણે વેપાર ખાતામાં જેમ દર્શાવેલું એમ અહીંયા પણ વિગત રકમ દર્શાવેલું. સૌથી પહેલા આપણે કાચી ખોટ, વેપાર ખાતાનું જે અંતિમ પરિણામ છે એ કાચી ખોટ હોય, એટલે કે વેપાર ખાતામાં જમાવવા જોઈએ ખૂટતું હોય, તો એ કાચી ખોટ છે એ આપણે ત્યાંથી અહીંયા વેપાર ખાતામાં, નાનું ખાતામાં લાવવાનું છે. ત્યાં એવું લખવાનું છે કે નાનું ખાતે લઈ ગયા, અહીંયા આપણે એવું લખવાનું છે કે વેપાર ખાતેથી લાવ્યા. કાચી ખોટ વેપાર ખાતેથી લાવ્યા. જો કાચો નફો હોય તો કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા તો એ વેપાર ખાતામાં ઉધાર સાઈડ ખૂટતું હશે. તો અહીંયા એ પ્રમાણે ક્રોસ એન્ટ્રી, વેપાર ખાતામાં જે એન્ટ્રી છે એની ક્રોસ એન્ટ્રી, એટલે વિરુદ્ધ એન્ટ્રી આપણે અહીંયા કરવાની છે. પછી વહીવટી અથવા ઓફિસ ખર્ચાઓ, વહીવટી ખર્ચા અથવા ઓફિસ ખર્ચાઓ જે સંકળાયેલા છે. પગાર ભથ્થાને બોનસ, જે હમણાં જ વાત કરી આપણે પગાર ભથ્થાને બોનસ, તો એ ખર્ચાઓ પણ આની સાથે સંકળાયેલા છે. તો એનો સમાવેશ અહીંયા વહીવટી ખર્ચમાં કરવાનો છે. ઓફિસનું જે ભાડું છે એનો સમાવેશ આપણે અહીંયા કરવાનો છે વહીવટી ખર્ચની અંદર. વીમા પ્રીમિયમનું જે ઇન્સ્યોરન્સ ઉતરાવેલો છે એ ઇન્સ્યોરન્સનો ખર્ચ પણ અહીંયા સમાવેશ કરવાનો છે ઓફિસ સાથે સંકળાયેલો ખર્ચ કે ઓફિસ ખર્ચમાં. કરવેરા, જે કંપનીના પેઢીના કરવેરા જે છે એ કરવેરાનો સમાવેશ અહીંયા થાય છે. હવે આવકોની વાત કરીએ તો આવકો જે છે જે કયા પ્રકારની આવકો પેઢી માટે છે, તો પેઢી માટે જે છે એ મળેલો વટાવ આવક છે. કોઈ પણ મળેલી વસ્તુ આવક છે. જે ભાડું કદાચ આપણી ઓફિસનો અમુક ભાગ આપણે બીજાને ભાડે આપી દીધું હોય તો એટલો ભાગની આપણને ભાડાની ઇન્કમ થાય, એટલે ભાડાની આવક થાય. તો એ ભાડાની જે આવક છે એ મળેલ ભાડું આપણે અહીંયા દર્શાવવું પડે. મળેલ ભાડું આપણી આવક તરીકે દર્શાવવું પડે. મળેલ કમિશન, બીજાનો માલ વેચી આપવા બદલ આપણને કમિશન મળે તો એ કમિશન બી આપણી આવક છે. તો એ મળેલું કમિશન આપણી આવક છે. એ કમિશનની પણ નોંધ અહીંયા જમા બાજુ કરવી પડે. આવકો હંમેશા જમા થાય અને ખર્ચા હંમેશા ઉધાર થાય. તો આપણો જે બેઝિક નિયમ છે તો યાદ રાખવાનો જ છે. ફક્ત ખર્ચના ભાગ પડી રહ્યા છીએ કે ભાઈ ઉત્પાદનનો ખર્ચો, ઉત્પાદન સિવાયનો ખર્ચો એમ સમજવાની દ્રષ્ટિએ આપણે સમજી રહ્યા છે. બાકી ખર્ચ હંમેશા ઉધાર થાય અને આવકો હંમેશા જમા થાય. તો અહીંયા આપણે આવકોની વાત કરીએ, મળેલ કમિશન, મળેલ દલાલી કમિશન બંને એક જ સંદર્ભમાં જવાનું છે. કમિશન કે દલાલી બંને એક જ છે. કેટલીક વાર શબ્દ બદલાઈને પૂછે તો આપણે ધ્યાનમાં રાખવું પડે મળેલ કમિશન અને દલાલી, તો એ ખર્ચનો પણ સમાવેશ અહીંયા થાય છે. તો આ પ્રમાણે ઉધારને જમા બંને બાજુને આપણે આગળ લઈ જઈ રહ્યા છે, એટલે ખાસ ધ્યાન રાખજો. વેપાર ખર્ચ ઓફિસ ખર્ચ ના આપ્યો હોય તો, વેપાર ખર્ચ જે છે એ ઓફિસ ખર્ચ અલગ ના આપ્યો હોય, વેપાર ખર્ચ નાનું ખાતામાં ઉધાર બાજુ આવે, નાનું ખાતામાં ઉધાર બાજુ આવે. પણ જો ઓફિસ ખર્ચ અલગ આપ્યો હોય તો વેપાર ખર્ચ વેપાર ખાતામાં જાય અને ઓફિસ ખર્ચ નાનું ખાતામાં આવે. વેપાર ખર્ચ અને ઓફિસ ખર્ચ બંને દાખલામાં આપ્યા હોય, તમને કાચો સર્વે આપ્યો ત્યારે તમારે નજર મારી લેવાની કે વેપાર ખર્ચ એકલો આપ્યો છે કે વેપાર ખર્ચ અને ઓફિસ ખર્ચ બંને આપ્યા છે. જો વેપાર ખર્ચ એકલો આપ્યો હોય તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ એની અસર આપવાની, એટલે ખાસ સૂચના લખી છે કે ઓફિસ ખર્ચ ના આપ્યો હોય છે. પણ જો ઓફિસ ખર્ચ અને વેપાર ખર્ચ બંને હોય તો વેપાર ખર્ચ વેપાર ખાતામાં ઉધાર બાજુ અને ઓફિસ ખર્ચ નાનું ખાતામાં ઉધાર બાજુ દર્શાવવાનો.
આ બાજુ વાત કરી તો ઉમેદવારનું પ્રીમિયમ કોઈ વ્યક્તિ આપણે ત્યાં શીખવા માટે આવે છે અને બદલામાં આપણને રકમ આપીને જાય છે. એ આપણે ત્યાં શીખવા આવે છે, કામ કરે છે, શીખે છે અને આપણને રૂપિયા આપે છે વધારાના શીખવા માટેના, તે ઉમેદવારનું પ્રીમિયમ કહી શકાય. તો એનો સમાવેશ પણ આપણે અહીંયા કરવાનો છે. પછી આગળ વાત કરીએ તો ટપાલ ખર્ચ, જે ઓફિસ સાથે સંકળાયેલો ખર્ચ છે, ટપાલ ખર્ચ, તાર ટપાલ ખર્ચ જે ખર્ચા કરવા પડતા હોય છે. પછી સ્ટેશનરી છપામણી ખર્ચ, સ્ટેશનરી છપામણી એટલે જે હમણાં જ વાત કરી, સ્ટેશનરી છપાવવાનો ખર્ચ થતો હોય છે, સ્ટેશનરી છપામણી ખર્ચ. પછી કાનૂની ખર્ચા, કાનૂની ખર્ચ જે કરતા હોય છે, ઓડિટ ફી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે ઓડિટ કરાવીને હિસાબ રજૂ કરવા પડે તો એ ઓડિટ ફીનો પણ સમાવેશ અહીંયા થાય છે. પછી વીજળી ખર્ચ, વીજળીનું બિલ જે છે ઓફિસમાં જે પણ વીજળી વપરાય છે એના બદલામાં વીજળીનું બિલ ચૂકવવું પડે તો વીજળી બિલની વાત કરી. મિલકતનું સમારકામ ખર્ચ, જે મિલકત સમારકામ આપણે કરાવવી પડતી હોય, રિપેર કરાવવી પડતી હોય છે એનો ખર્ચ છે. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, જે પેઢી દ્વારા દર મહિને નિયમિત રીતે ફાળો આપવામાં આવે તો એ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો છે. રાજ્ય વીમા યોજના, એટલે રાજ્ય દ્વારા વીમા યોજના ચલાવવામાં આવતી હોય કર્મચારીઓની તો એની યોજનામાં ફાળો આપવો પડે, એટલે એમાં નક્કી કરેલા દર પ્રમાણે દરેકે દરેક કર્મચારીઓના સંદર્ભમાં ગણતરી થઈને એનું જે પ્રીમિયમ ભરવામાં આવે એ રાજ્ય વીમા યોજનામાં ફાળો કહેવાય. એમાં કેટલીક વાર ઉંમરના પ્રમાણે કોમન રકમ રાખવામાં આવતી હોય છે તો એનો રાજ્ય વીમા યોજનામાં આપણે ફાળો આપીએ તો આપણા કર્મચારીઓનો વીમો ઉતરાવી શકીએ. પછી સ્ટાફ તાલીમ ખર્ચ, સ્ટાફને તાલીમ આપવાનો ખર્ચ અને સ્ટાફનો વેલફેર ખર્ચ, જે હમણાં જ આપણે વાત કરી સ્ટાફના કલ્યાણ માટે જે ખર્ચા થાય છે, તો આ બધા ખર્ચાની ચર્ચા આપણે અગાઉ કરી છે. એ ખર્ચાઓનો સમાવેશ અહીંયા થાય છે. ઉધાર બાજુએ અહીંયા મળેલી આડત, જે આપણી આડત એટલે દલાલી, એક જાતની દલાલીનો જ ભાગ છે, તો એ આડતનો સમાવેશ આપણા માટે જમા બાજુએ નોંધ કરવાની છે. રોકાણનું વ્યાજ આપણા માટે આવક છે, એ નનુમાં જમા થશે રોકાણનું વ્યાજ. પછી ધીરેલી લોનનું વ્યાજ, લોન ધીરી એટલે કે આપણે કોઈ લોન આપી છે એના બદલામાં આપણને વ્યાજ મળે છે, એ લોનનું વ્યાજ આપણી આવક છે. પછી ઉપાડ પરનું વ્યાજ આપણી આવક છે, ઉપાડ પર આપણને વ્યાજ મળે છે, ધંધામાં ધંધાને મળે છે એટલે ધંધા ધંધા માટે આવક છે. ગાલખાત પરત પણ એક પ્રકારની આવક છે, જે ડૂબી ગયેલી રકમ હતી એ રકમ આપણે પરત મળે છે, એ ગાલખાત પરત તરીકે આપણે એની નોંધ કરીએ છીએ. પછી મિલકત વેચાણનો નફો, જે મિલકત વેચવાથી આપણને નફો થાય, એની ચોપડી કિંમત 20,000 હોય અને આપણે 21,000 મિલકત વેચી દઈએ તો 1,000 રૂપિયા નફો થાય છે, એ નફો હંમેશા જમા થાય તો એ નાનું ખાતામાં જમા બાજુ દર્શાવાશે મિલકત વેચાણનો નફો. પસ્તી વેચાણની ઉપજ, પસ્તી ભેગી થઈ હોય અને પસ્તી આપણે વેચી દઈએ તો એની જે ઉપજ થાય છે એ આપણી આવક છે અને એ આવક હંમેશા નાનુંમાં જમા બાજુ દર્શાવાય. પસ્તી વેચાણની ઉપજ, ભંગારની ઉપજ, ભંગારનો માલ સામાન બી આપણે ભેગો કર્યો હોય અને પછી વેચી દઈએ તો એની રકમ પણ આપણને મળે છે. એ ભંગારની ઉપજ, જેમાં આપણે કેટલી વાર વસ્તુ આવી હોય અને એ ખાલી કર્યા પછી જે નકામું થઈ ગયું, નકામું બારદાન, જે વસ્તુ આપણે કોઈ પણ ફોર્મમાં આવી છે અને એ ફોર્મમાં આવી ગયા પછી આપણે એને કાઢી લીધી અથવા એનો ઉપયોગ કરી નાખ્યો પછી એ પેકિંગ આપણા માટે નકામું થઈ ગયું છે તો એવું નકામું પેકિંગ પણ આપણે વેચી દેતા હોઈએ છીએ તો એ પણ ભંગારની ઉપજ છે. પછી અન્ય કોઈ પણ પ્રકારની પરચુરણ આવકો, અન્ય કોઈ પણ આવકો હોય તો એ આવકોનો સમાવેશ પણ આપણે અહીંયા થાય છે, પરચુરણ આવકો. આગળ વાત કરીએ તો ઉમેદવારનું વેચાણ વિતરણ ખર્ચની વાત કરીએ તો વેચાણ વિતરણ ખર્ચમાં આપણે કઈ વસ્તુનો સમાવેશ થાય છે તો હમણાં જ વાત કરી એમ વેચાણ વિતરણમાં આવકમાલ ગાડા ભાડું, એટલે કે જે માલ આપણો જાય છે એનું ગાડા ભાડું, આવકમાલ ગાડા ભાડું વેપારમાં ઉધાર આવતું, આવકમાલ ગાડા ભાડું નાનુંમાં ઉધાર આવે એટલે નફાનુકસાન ખાતામાં ઉધાર બાજુ આવે. પછી સેલ્સમેનનો પગાર, સેલ્સમેનનું કમિશન, જે હમણાં જ વાત કરી એમ નિયમિત પગાર આપણે આપતા હોય તે આપી દેવો પડે, કમિશન એમને મળશે. સેલ્સમેનનો મુસાફરી ખર્ચ, એમને ટ્રાવેલિંગ માટે જે ખર્ચો થતો હોય એ ખર્ચ આપણે આપીએ, જાહેરાત માટે જે ખર્ચ કરવા પડે એ ખર્ચા કરીએ, ડિલિવરી વાન માટે જે હમણાં જ વાત કરી એમ એનો રાખરખાવ ખર્ચ છે, એનો મેન્ટેનન્સ ખર્ચ છે, એનો ડ્રાઈવરનો પગાર, ડીઝલ પેટ્રોલ આ બધાનો ખર્ચ જે છે એની સાથે સંકળાયેલો ખર્ચ છે ત્યાં સમાવિષ્ટ થશે. કોઈ પણ જગ્યાએ પ્રદર્શનમાં ભાગ લેવાનો, એટલે આપણી ધંધા સાથે સંકળાયેલું કોઈ પ્રદર્શન હોય તો એમાં ભાગ લેવા માટે આપણે એક ટોકન રકમ, આપણે એ ભાગ લેવા માટે આપણો સ્ટોલ રાખવા માટે અથવા એ જગ્યા રાખવા માટે આપણે
એ રકમ ચૂકવવી પડે, એન્ટ્રી ફીસ તરીકે કે ગમે તે સ્વરૂપે ચૂકવવી પડે, તે પ્રદર્શનમાં ભાગ લેવા માટેનો ખર્ચ ક્યાં, એ જગ્યાએ જવાથી આપણને ધંધાકીય ફાયદો થઈ શકે એમ છે. એટલે આપણે એવા પ્રદર્શનમાં ભાગ લેતા હોઈએ તો એ ખર્ચ થાય. પછી શોરૂમના ખર્ચા, જે હમણાં જ વાત કરીએ એમ, શોરૂમ સાથે સંકળાયેલા ખર્ચાઓ, વખાર ખર્ચ એટલે કે આપણે જે ગોડાઉન રાખ્યું હોય છે, આપણે જે જગ્યાએ માલનો સંગ્રહ કરવા માટે આપણે જે ગોડાઉન રાખ્યું હોય છે તો એનો ખર્ચ હોય, એનું લાઇટ બિલ કે એનું ભાડું અથવા અન્ય કોઈ પણ પ્રકારનો એનો ખર્ચ છે, તે વખાર ખર્ચમાં એનો સમાવેશ થાય છે. પછી પેકિંગ ખર્ચની વાત કરીએ, હમણાં એ વસ્તુનું પેકિંગ કરવા માટે આપણે ખર્ચની જરૂર પડે છે તો પેકિંગ ખર્ચનો સમાવેશ થાય છે. એ ઉપરાંત ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે હવે જે વાત કરીએ છીએ, આપણે એક ફોર્મેટ યાદ રાખવાનું છે, વટાવનું ફોર્મેટ, જેને આપેલ વટાવ અથવા વટાવ કાચા સરવૈયા, જે કાચા સરવૈયામાં જે વટાવ આપેલો છે એ વટાવ અહીંયા નોંધવાનો, સાથે સાથે દીવાદાર પર વટાવવાનામાં હવાલા, એટલે કે હવાલાની વિગતો જે કાચા સરવૈયાની નીચે આપેલી હોય છે એની વિગતે આપણે વાત કરીશું, પણ દીવાદાર પર વટાવવાનામાં હવાલા એટલે હવાલાની અંદર કાચા સરવૈયાની નીચે જો કોઈ વિગત આપી હોય એને લગતી, તો એ દીવાદાર પર વટાવવાનામાં હવાલા કહેવાય, એનો સમાવેશ પણ ત્યાં થાય છે. પછી એ બંનેનો સરવાળો કરવામાં આવે અને એમાંથી દીવાદાર પર વટાવવાનામાં કાચા સરવૈયા, જે કાચા સરવૈયામાં આપેલી હોય એ બાદ કરવામાં આવે છે, અને એમાંથી જે રકમ બચે છે એ રકમ આપણે બહારના ખાનામાં લઈ જવામાં આવે છે. તો આ રીતે આખો ફોર્મેટ યાદ રાખી લો, વટાવ કાચા સરવૈયા પ્લસ દીવાદાર પર વટાવવાનામાં હવાલા માઇનસ દીવાદાર પર વટાવવાનો કાચા સરવૈયા, બંને રકમ પ્લસ થશે, એમાંથી આ માઇનસ થશે અને પછી રકમ બહાર જશે. તો આ પ્રકારનો ફોર્મેટ આપણે યાદ રાખવાનું છે. પછી આગળ વાત કરીએ તો નાણાકીય ખર્ચાઓ, તો મૂડી પર વ્યાજ, ધંધાએ જે વ્યાજ ચૂકવવું પડે છે એ તમામે તમામ ચૂકવવું પડતું વ્યાજ એના માટે ખર્ચ છે અને નાણાકીય ખર્ચની અંદર જ સમાવિષ્ટ થાય. તો બેંક ઓવરડ્રાફ્ટ જે દેવું છે ટૂંકા ગાળાનું, એનું વ્યાજ છે તો એ વ્યાજ ચૂકવવામાં આવે, લીધેલી લોન હોય તો એનું વ્યાજ ચૂકવવામાં આવે, ધીરેલી લોનનું વ્યાજ આવક છે, લીધેલી લોનનું વ્યાજ ખર્ચ છે એ ખર્ચ થાય, બેંકનું વ્યાજ છે તો બેંકમાં વ્યાજ ચૂકવીએ એ પણ ખર્ચ છે, એની પણ નોંધ થશે. બેંક ચાર્જિસ, બેંક જે ચાર્જિસ વસૂલ કરે છે આપણી પાસેથી કોઈ પણ સેવા આપે તો બેંક ચાર્જિસ વસૂલ કરે છે, એ બેંક ચાર્જિસની નોંધ થાય. બેંક કમિશન, બેંક કોઈ કમિશન લે છે આપણી પાસેથી, આપણને કોઈ સેવા આપીને બદલામાં કોઈ કમિશન લે છે તો એ કમિશનનો પણ સમાવેશ અહીંયા થાય. તો આ પ્રકારના નાણાકીય ખર્ચાઓ પણ આપણે ધ્યાનમાં રાખવાના છે કે જે નાણાકીય ખર્ચાઓ ની નોંધમાં થતી હોય છે. આગળ વાત કરીએ તો અન્ય ખર્ચાને નુકસાન, એમાં ધર્માદા ખર્ચ, અન્ય ખર્ચામાં ધર્માદા ખર્ચનો સમાવેશ થશે. પછી મિલકત પર ઘસારો, જે મિલકત આપણે વાપરી રહ્યા છીએ એના ઉપર ઘસારો લાગુ પડે, તે ઘસારો જે છે એ પણ અહીંયા દર્શાવવામાં આવશે. પછી માલનું નુકસાન, કોઈ પણ રીતે માલનું નુકસાન થયું હોય એ નુકસાનનો પણ સમાવેશ અહીંયા કરવામાં આવે. મિલકત વેચાણનું નુકસાન છે, જે મિલકત આપણે 21,000 ની ચોપડી કિંમતની મિલકત છે ને એ 20,000 માં વેચી દઈએ છીએ તો 1,000 રૂપિયા નુકસાન થાય છે, નુકસાન નનુમાં ઉધાર બાજુ નોંધ થશે, નુકસાન નનુમાં ઉધાર બાજુ. પછી રોકાણો વેચતા નુકસાન થયું, શેરબજારમાં કે અન્ય કોઈ જગ્યાએ રોકાણો કર્યા હોય અને એમાં કોઈ પણ કારણોસર ભાવ ઘટી જવાથી નુકસાન થયું તો એ નુકસાન જે છે એ રોકાણો વેચાણનું નુકસાન છે અને એની રકમ પણ આપણે અહીંયા નોંધવી પડે, એ નુકસાનની નુકસાન તરીકે નોંધ કરવી પડે. પછી ખર્ચ અને નુકસાનની જોગવાઈ, ખર્ચ અને નુકસાન જે કરવેરાની જોગવાઈ કરવી પડતી હોય છે, આવનારો જે સમય છે એનો ખર્ચ કરવો પડતો હોય છે એની જોગવાઈ કરવી પડતી હોય છે. તો અન્ય ખર્ચ અને નુકસાન, બીજો એક ફોર્મેટ અન્ય ખર્ચ અને નુકસાનમાં આપણે ગાલખાદનો ફોર્મેટ છે, ગાલખાદ કાચા સરવૈયા, ગાલખાદ જે છે એ ડૂબેલી રકમ છે એ કાચા સરવૈયા, એમાં ગાલખાદ હવાલાની ઉમેરવામાં આવે, એટલે ગાલખાદ હવાલા એટલે હવાલાની વિગતમાં આપેલી હોય, કાચા સરવૈયાની અંદર તો ફોર્મેટમાં આપી હોય ઉપર કાચું સરવૈયાના નમૂનામાં, પણ એની નીચે હવાલામાં જે વિગત આપી હોય એનો સમાવેશ અહીંયા કરવામાં આવે. પત્તા, ગાલખાદ અનામત હવાલા, એ પણ હવાલાની અંદર વાત કરી હોય, કાચા સરવૈયાની નીચે હવાલામાં ઉલ્લેખ કર્યો હોય, એ ત્રણેયનો સરવાળો થાય અને એ ત્રણેયના સરવાળામાંથી ગાલખાદ અનામત કાચા સરવૈયા એ બાદ કરવામાં આવે, આ બંને રકમો કાચા સરવૈયામાં આપેલી હોય અને એ રકમ બાદ કરીને પછી બહારના ખાનામાં એની રકમ લખવામાં આવે. તો આ ગાલખાદનો ફોર્મેટ પણ, વટાવનો ફોર્મેટ ને ગાલખાદનો ફોર્મેટ બંને એ ધ્યાનથી સમજવાના છે, વિગતો જે જે આપી છે લખીને પછી ટોટલ કરીને ટોટલમાંથી આ રકમ બાદ કરીને બહાર લખવામાં આવે. તો આ પ્રમાણે આપણે વાત કરી તો બંને બાજુનો સરવાળો કરવામાં આવે, તમામે તમામ વિગતોની વાત કરી દીધી, બંને બાજુનો સરવાળો કરવામાં આવે અને એ સરવાળો કર્યા પછી જો ઉધાર બાજુ એ રકમ ખોટતી હોય તો ચોખ્ખો નફો કહેવાય,
અને એ રકમને આપણે મૂડી ખાતે લઈ ગયા દર્શાવ ઉપર. નફા નુકસાન ખાતાનું અંતિમ પરિણામ ક્યાં જાય? તો મૂડી ખાતામાં અથવા ચાલુ ખાતામાં. એ આપણે આગળ વાત કરીશું. મૂડી ખાતું ને ચાલુ ખાતું બે બનાવવામાં આવતા હોય. ચાલુ ખાતું આપ્યું હોય તો નહીતર ફક્ત મૂડી ખાતું બનાવવામાં આવે. અને જો જમા બાજુએ ખૂટે તો ચૂકતી ખોટ મૂડી ખાતે લઈ ગયા એ જમા બાજુએ રકમ દર્શાવવામાં આવે છે. તો આ પ્રમાણે ઉધાર બાજુ ખૂટે તો ચૂકતો નફો છે, જમા બાજુ ખૂટે તો ચૂકતી ખોટ છે. અને બંને પરિણામ મૂડી ખાતે લઈ જવામાં આવે છે, મૂડીના નમૂનામાં લઈ જવામાં આવે છે. તો આ પ્રમાણે આપણે નફા નુકસાન ખાતાની વાત સમજ્યા. નફા નુકસાન ખાતું જે છે બહુ જ અગત્યનો ભાગ છે. એમાં જે જે પણ ખર્ચાનો સમાવેશ થાય છે એને બરાબર ધ્યાનથી સમજી લેવાના અને યાદ રાખવાના છે. વેપાર ખાતું, નાનું ખાતું બંને અને પાકું સર્વે એમ ત્રણ સ્ટેજમાં આપણો વાર્ષિક હિસાબો વહેંચાયેલા છે. વધુ ને વધુ મિત્રોને લાઇક, શેર અને કમેન્ટ કરજો. ખાસ વિદ્યાર્થી મિત્રો, બહુ અગત્યનું પ્રકરણ છે, 12મા ધોરણ માટે પણ અગત્યનું છે. તો બધા જ મિત્રોને ખાસ આ વિડીયો શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો અને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરજો, જેથી આપણે લાઈવ લેક્ચરમાં આપણે ચર્ચા કરી લઈશું. અને બહુ અસરકારક રીતે તમે ખાસ બરાબર મહેનત કરજો અને તૈયારી કરજો. અસ્તુ.